છેલ્લા બે ત્રણ મહિનાથી વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ઉનાળાના દિવસોમાં જે રીતે વરસાદી માહોલ જામી રહ્યો છે તે જોતા જાણે ચોમાસું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે બુધવારે સુરત શહેર અને જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો પરિણામે વીજળી પડતા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી સુરત જિલ્લાના આવેલા ગોથાણ ગામ ખાતે વીજળી પડી હતી સાથે થઈ યુવક ઝાડ કાપી રહ્યો હતો તે દરમિયાન તેના ઉપર વીજળી પડતા તેનું મોત થયું હતું રાઠોડ તાત્કાલિક અસરથી સારવાર માટે કામરેજ પીએચસી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો પરંતુ ડોક્ટરે તેને તપાસ કરતા મોત નિપજ્યું હોવાનું જણાય આવ્યું હતું સદીશ નામના યુવકનું મોત થતા તેના પરિવારજનો પર આ ફાટી પડ્યો હતો એકાએક જ બનેલી ઘટનાથી સૌ કોઈ આવકાફ થઈ ગયા હતા સુરત જિલ્લાના કામરેજ અને વાડોલીમાં વીજળી પડતા એક મહિલા સહિત બેના મોત થયા હતા આમ વીજળી પડવાથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો